सहजानंद स्वामी महाराज की जय। स्वामी नारायण भगवान की जय। भव संभव भीति भेदनम सुख संपत करुणानिकेतन व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा। वाला भक्तों, आज विक्रम संवत 2079 कार्तिक सुद चौथा ने पांचम भेड़ा छे, तारीख 29 ऑक्टोबर 2022 अने शनिवार श्री स्वामीनारायण मंदिर कुंडल धाम द्वारा आयोजित श्री स्वामीनारायण सत्संग शिबिर 31 एनो आ छेल्लो दिवस अने छेल्ली सभा पूर्णाहुतिनी। आजे कुंडलाधिपति श्री स्वामीनारायण भगवाननो 19 पाठोत्सव, ए निमित्ते आपणे भव्य भव्य दिव्य आ स्टेज ऊपर राजा धीराज महाराजनो 1000 उपरांत लीटर दूधथी ने बीजा अनेक रसोथी अभिषेक कर्यो। ए दर्शन, ए सुख, ए मूर्ति, ए लावण्यता, ए भाव, ए प्रेम આપણા અંતરમાં અંકાઈ ગયો છે સાહેબ, અંકાઈ ગયો। આ મૂર્તિની મૂડી લઈને આપણે જવાના છીએ, આ મૂર્તિને હૃદયમાં રાખવાના છીએ, પ્રભુને અખંડ પ્રેમ કરવાના છીએ, મૂર્તિમાં રસબસ રહેવાના છીએ, મૂર્તિ માટે જીવવાના છીએ, હર શ્વાસ શ્રીહરિને માટે આપણે લેવાના છીએ। આ કોઈ નાની હોની વાત નથી વાલા શિબિરાર્થીઓ, એ 8-8 દિવસથી તમે આનંદથી ભગવાનના કથા કીર્તનનું પાન કર્યું છે, અમૃત રસ પીધો છે, આ સુખ આ ભાવ આ અલૌકિકતા આપણે ભૂલી નહીં શકીએ। તમે લાખો હરિભક્તો દૂર દૂર દેશના નેટમાં બીજે ત્રીજે કાયમથી આ કથા વાર્તાને સાંભળતા રહ્યા છો, ભગવાનના કથામૃતનું પાન કરતા રહ્યા છો, ભગવાનનું ધ્યાન ધરતા રહ્યા છો। આજ આ છેલ્લો દિવસ છે, ચાલો હવે આ હવારના ચિંતનની થોડીક એક બે કડી ગાઈને એક બે વાતો કરી લઈ। અતિ દિવ્ય ને અચરજ કારી રે સહજાનંદ સ્વામી, અતિ દિવ્ય ને અચરજ કારી રે સહજાનંદ સ્વામી, હો અતિ દિવ્ય અતિ અતિ દિવ્ય ને અચરજ કારી રે સહજાનંદ સ્વામી, અતિ દિવ્ય ને અચરજ કારી રે સહજાનંદ સ્વામી, એક બેઠક નાથ તમારી રે સહજાનંદ સ્વામી, એક બેઠક નાથ તમારી રે સહજાનંદ સ્વામી, એક બેઠક અક્ષરધામ એક જ બેઠક એક દેશી, એક બેઠક નાથ તમારી રે સહજાનંદ સ્વામી, એક બેઠક નાથ તમારી રે સહજાનંદ સ્વામી, અતિ દિવ્ય ને અચરજ કારી રે સહજાનંદ સ્વામી, અતિ દિવ્ય ને અચરજ કારી રે સહજાનંદ સ્વામી, એ મારા સહજાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી। કાલે આપણે દિવ્યતા વિશે સમજી ગયા કે ભગવાનની મૂર્તિ અને બીજા જે માઇક આકાર એમાં ફેર છે, ભગવાનની મૂર્તિ દિવ્ય છે ને બીજું બધું માઇક છે, ખબર કેમ પડે? તો કે ભગવાનની મૂર્તિનું જે ચિંતન કરીએ ને તો માયા તરીએ લક્ષચોરાશી મટે, જન્મ મરણ મટે, ભગવાનનું ધામ મળે, અને ભગવાનની મૂર્તિ સિવાયના બીજા માઇક આકારોનું જો દર્શન કરીએ, ચિંતન કરીએ, ત્યાં હેત કરીએ, અંતા મમતા કરીએ તો નક્કી લક્ષચોરાશીમાં જઈએ। આ વાત આપણે સમજ્યા કે ન સમજ્યા? હવે વાત એક નંબર આગળ, તમે અતિ દિવ્ય છો એ તો ઠીક છે, સમજી ગયા અમે, પણ આચરજકારી છો, શું છો? આચરજકારી, યાને કે આશ્ચર્ય પેદા કરનારા,
આમ ન સમજાય એવી તમારામાં કૌતુકતા છે, કૌતુક છે તમારામાં, એવું કૌતુક છે. આમ મગજ કામ ન કરે કે આ બધું આમ કેમ થાય, આમ કેમ હોય, એવા તમે છો. કોઈ તમને જેમ છે એમ સમજી શકવાને કાબેલ નથી. કોઈના સમજ્યા સમજાય નહીં, હાથમાં આવ્યા આવે નહીં, ચિંતવા પૂરા ચિંતવી શકાય નહીં, તમારા સુખને ભોગવું પૂરું ભોગવી શકાય નહીં. અરે આપણા જીવમાં તો પુરુષોત્તમ નારાયણને એક રૂમાળાનું સુખ ભોગવવાનો વેંત નથી સાહેબ. સુખ ભોગવવા માટે આપણામાં એટલી લાયકાત ને એટલી ઊંચાઈ ને એટલી મોટાઈ જોઈએ, અક્ષરધામ પોતાને માનવું જોઈએ, તો મહારાજની મૂર્તિનું સુખ ભોગવાય. આવા મડદા જેવા હડેલ માઈક દેહમાં આપણે અહંતા મમતા હોય તો દિવ્ય દિવ્ય અતિ પ્રકાશમાન મૂર્તિને સુખને એને પામવાને જાણવા માણવાને આપણે સમર્થ ના ગણાઈએ. એટલે બ્રહ્મરૂપે ભક્તિ કરવાનું કહ્યું છે. એટલે આપણે કહ્યું આખું વર હું આત્મા છું, આત્મા છું, દેહ નથી, દેહ નથી, આત્મા છું, આત્મા 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 કર્યું, બહુ કર્યું, આખું વર કર્યું, આત્મા છું, આત્મા છું, આત્મા છું. હવે પૂછ્યું કેવો છો, પટેલ. અરે તારી ભલી થાય તો વાણંદ. આત્મા છું એ તો ચડ્યું જ નહીં મગજમાં, બોલો વર ભયું ગયું. પણ ખરા અભ્યાસ હોવા ભાભા છે બ્રહ્મરૂપ બધા, બોલો. દેહ ભાવનો તો ડૂસો કરી નાખ્યો. તમારા કોઈ બાપા વડીલ દાદા હોય કહેજો, એલો સુરત અમારી ગાડી જાય, બાપા આવું છે, ના ન પાડી દે મને કહેજો. આવું ધામ મૂકીને કોડા ગામમાં લઈ જવા માંગે છે, મારી બા બરકે છે, તારી બાને મેં નાથ મોવડો કાઢીને છૂટી મેલી, જાવું હોય ના સાય, આદુ ખાઈને મંડી જ વરસ્યો હતી, નહીં આવું, અહીં શાંતિ સેવા કરવા દો. એમ બાબા નો કે તો મને પાછ વાત કરજો. ખાનગીમાં ખાનગી મને કહેજો કે નોળવેલ હુંઘવાનું કે છે. આચરજ કારી શું કેવા છે મહારાજ, કેવું આશ્ચર્ય કરનારા, કે આપણી કોઈની કલ્પના ન આવે સાહેબ. આપણને તો ન સમજાય, પણ મોટા મોટા પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ જેવાને પણ ન સમજાય કે આ કેવી કેવી લીલા, કેવું સ્વરૂપ, કેવી વાતો, કેવું રહસ્ય, કેવું જ્ઞાન, કેવી અલૌકિકતા, ભવ્યતા, દિવ્યતા કોઈને મગજમાં ન આવે. એના માટે મારે તમને અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા હતા ત્યારે એક જે આશ્ચર્ય ભગવાને કરેલું એ કહેવું છે. અમદાવાદ મંદિર તૈયાર થયું ત્યારે અમદાવાદ મંદિર બાંધકામમાં ગયેલા આનંદદાસ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને ગઢપુર કાગળ લખ્યો. અમદાવાદથી કાગળ ગઢપુર આવ્યો, ભગવાન સ્વામિનારાયણના શ્રી કમળમાં આપવામાં આવ્યો. મહારાજ કે સુખમુનિ જી પ્રભુ આ કાગળ વાંચો. અમદાવાદથી આવ્યો સુખમુનિએ કાગળ વાંચ્યો, એમાં આનંદાનંદ સ્વામીએ લખાવેલું કે અમદાવાદમાં અંગ્રેજ સરકારે આપણને જમીન આપીને દસ્તાવેજ કરી દીધેલો, એમાં આપણે નારાયણ દેવનું મંદિર શરૂ કરાવ્યું. હે પ્રભુ, તમે જે આજ્ઞા કરી હતી એ પ્રમાણે અમે આખું મંદિર તૈયાર કર્યું છે. હરિભક્તોએ તનમનથી ખૂબ સેવા કરી છે અને નરનારાયણની મૂર્તિઓ પણ ઓપાઈ રહેલ છે, તૈયાર થઈ ગયેલ છે, અને અમે મુહૂર્ત પણ જોડાવી લીધું છે. સંવત 1878ના ફાગણ સુદ ત્રીજનું મુહૂર્ત આવ્યું છે, એમાં મૂર્તિઓ પધરાવવાનું કામ આપને કરવાનું છે. માટે અહીં મુક્તાનંદ સ્વામી આદિ સદગુરુઓને મોકલશો, અમે અહીં સામાન તૈયાર કરવાનું શરૂ કર્યું છે. અને હે મારા નાથ, તમે બધે પત્ર લખાવો, બધાને તેડાવો, સંતોને તેડાવો, અને પછી વહેલા વહેલા તમે પધારો. મહારાજ આવો પત્ર સાંભળીને બહુ રાજી થયા. પછી મહારાજ કહેવા માંડ્યા, અલા દેશ દેશાવરમાં દૂર દૂર પરમહંસોની મંડળીઓ વિદેશમાં સત્સંગ કરાવવા ગઈ છે, બધાને તેડાવો. પછી સંતોને બધાને તેડાવ્યા, આવીને મહારાજને બધા પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે અમદાવાદમાં મંદિર થયું છે એની વાત બધી સંભળાવી. પછી મહારાજે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને આજ્ઞા કરી, સાંભળજો, કે તમો અમદાવાદ આનંદાનંદ સ્વામી પાસે ઝટ જાઓ ને બધી પ્રતિષ્ઠાની તૈયારી કરાવો. એમ કહીને પોતે વસ્ત્ર ઉતારી થાળ જમવા બિરાજ્યા. તે જમતા જમતા શ્રીનગરના મંદિરની સંતોને ભલામણ કરતા જાય, ધીમું ધીમું જમતા જાય, થોડું થોડું વચ્ચે પાણી પીતા જાય, પેટે હાથ ફેરવતા જાય અને ઓઢગાર. આમ ભગવાન જમે છે. પછી જમીને જલપાન કરીને પ્રસાદીનો થાળ સદગુરુઓને આપ્યો. તે જમી રહ્યા ત્યારે સદગુરુઓને ગાડી જોડાવી આપી, તેથી સંતો
શ્રીનગર તરફ ચાલતા થયા અને મહારાજ થોડી વાર પડી ગયા. પછી જાગીને જલપાન કરીને ઓરડાની ઓસરીએ ઢૂલ્યો હતો એના ઉપર આવીને બેઠા. પછી દેશ પ્રદેશ પ્રત્યે કંકોત્રીઓ લખાવી. કંકો છાંટી કંકોતરી મોકલી, હે દેશ દેશાવરમાં દૂર દૂર કંકોત્રીઓ મોકલાવી કે અમદાવાદમાં નન્નાણી દેવનું ભવ્ય નવ્ય દિવ્ય મંદિર તૈયાર થયું છે. એ બધા વહેલા વહેલા ફાગણ સુદ પહેલાં આવી જાજો, મહારાજ અમદાવાદ પધારશે, મોટો પ્રતિષ્ઠા મહોત્સવ થશે, કરોડો જીવના કલ્યાણ થશે, લીલા થશે, કથા થશે, દર્શન થશે અને આશીર્વાદનો ધોધ વરસશે, બધા આવી જજો. પછી ભગવાન સ્વામિનારાયણે કાઠિયાવાડના ગામ ગામના કાઠીના અસવારોને તેડાવ્યા અને પછી કચ્છ હાલાર સોરઠ વાળા કાઠિયાવાડ આદિ સર્વ દેશના સંઘ તેડાવ્યા અને પછી સર્વ દેશના હરિજનોએ એક પછી એક માંડ્યા આવવા ગઢડા ને ગઢડાથી ભેળા થઈને ઉપડશે અમદાવાદ. તે સમયે મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને કીધું. સચ્ચિદાનંદ સ્વામી કે બોલો સ્વામી. હા હા મહારાજ બોલો. આમ અંગૂઠા પાસેની આંગળીએથી આમ મહારાજ કરે, અહીંયા અહીંયા. એટલે સ્વામી ઊભા થયા અને મહારાજ પાસે ગયા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં સચ્ચિદાનંદ સ્વામીને અમદાવાદ નન્નાણી દેવનું મંદિર તૈયાર થયું ત્યાં દેવની પ્રતિષ્ઠા કરવાના મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ દેવા મોકલે છે. કોને? કોને? સચ્ચિદાનંદ સ્વામીને. મહારાજ કહે છે, સ્વામી તમે બધે આમંત્રણ દઈ આવો. કે મહારાજ ક્યાં દઈ આવું? બધે બધી એટલે પણ. મહારાજ કહે, પહેલાં તમે અક્ષરધામમાં જાઓ, અક્ષરધામના તમામ મુક્તોને ખબર કરો કે ફૂટલા બ્રહ્માંડમાં ભારત નામના દેશમાં ગુજરાત નામના રાજ્યમાં અમદાવાદ નામની સિટીમાં ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણે મંદિર તૈયાર કરાવ્યું. ત્યાં બધા આવજો, સરનામું પાકું લખો, બીજા બ્રહ્માંડમાં વયા જતા નહીં, જાઓ ખબર કરો. એવી જ રીતે ગોલોકધામમાં જાઓ, શ્રીકૃષ્ણ ભગવાન રૂકમણી રાધાજી ગોપીઓ ગોપ ગોવાળ બધા ત્યાં બધો આમાં મોટા ચકડામાં રાસ હાલે છે, ત્યાં જઈને પડકારો કરજો. સમજ્યા? સ્ટોપ ધ રાસ. સાંભળો વાત, પ્રતિષ્ઠા મહોત્સવ થાય છે અને બધાને આવવાનું છે. પછી જાઓ વૈકુંઠમાં, ત્યાં રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકી, ત્યાં બધા ચતુર્ભુજવાળા મુક્તો બધાને તમે આમંત્રણ દો, વિષ્ણુ ભગવાનને ખબર કરો કે બધાય કુટુંબ પરિવાર સાથે પ્રતિષ્ઠા મહોત્સવમાં વધારે. હાજી. પછી 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 બ્રહ્મા પાસે જાઓ, બ્રહ્માને બ્રહ્માણી આવે, વિષ્ણુ ભગવાનને કહી દો કે પોતે પણ લક્ષ્મી સાથે પધારે, ઇન્દ્રને કહેજો ઇન્દ્રાણીને સાથે લાવે, વરુણ કુબેર સૂર્ય ચંદ્રાદિક નવ ગ્રહ તથા દસ દિગ્પાલ બૃહસ્પતિ આદિ સર્વ ઋષિઓ તથા બધા પિતૃઓ તથા બધા મનુઓ તથા ગંગા આદિક તમામ નદીઓને ખબર કરો જે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ગુજરાતની રાજધાની અમદાવાદમાં મોટું ભવ્ય દિવ્ય મંદિર કરીને ભરતખંડના રાજા નન્નાની દેવની મૂર્તિઓ પધરાવે છે એ મહોત્સવમાં તમારે બધાને આવવાનું છે. માટે સર્વે વહેલા વહેલા આવજો. આમ સચ્ચિદાનંદ સ્વામી કીધું. પછી શતાનંદ સ્વામીને બોલાવીને મહારાજે એમ કહ્યું, સ્વામી તમે શ્વેતદ્વીપમાં જાઓ, વાસુદેવ ભગવાન અને બધા નિર્મુક્તોને કહી દો બધા પ્રતિષ્ઠામાં આવે અને પછી ત્યાંથી બદ્રિકાશ્રમમાં જાયજો, જ્યાં નન્નાણી ભગવાન અને તમામ તપસ્વી મર્ચ્યાદિક ઋષિઓને કલાપ ગામના નિવાસીઓને બધાને કહી દો તથા મેરુ પર્વત ઉપર જાઓ, ત્યાં બધા દેવતાઓના સ્થાનને ઘર છે ત્યાં જઈને કહી દો, હિમાચલ પર્વત ઉપર જાઓ કેટલા ઋષિમુનિઓ તપ ભજન કરે છે એને કહો, અષ્ટકુલ પર્વત એ આદિને પણ ખબર કરો, જાઓ કે તમે તમારા કુટુંબ સહિત તથા દાસ દાસીઓ તેમણે સહિત અમદાવાદ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારજો. એમ કહીને તે બંને સંતોને મોકલ્યા. સર 14 લોક તથા 7 દીપ 9 ખંડમાં તથા સર્વ ધામોમાં એક ઘડીકમાં ખબર દઈ દીધી ને આમંત્રણ આપી દીધું. કેટલી ઘડીમાં? અતિ દિવ્ય ને આચરજ કારી રે સહજાનંદ સ્વામી. આચરજકારી રે સહજાનંદ સ્વામી. ઓ સહજ
ક્યારે કોઈથી આવું? આ કોઈ નાનું સોનું આશ્ચર્ય છે? આ જેવા તેવા આશ્ચર્યકારી ભગવાન છે. આ બ્રહ્માંડમાં આવીને કેવા કામ કર્યા, કેવા મંદિર કર્યા, કેવા દેવ પધરાવ્યા, કેવા પ્રતિષ્ઠા મહોત્સવ કર્યા, કેવા સમયા કર્યા, કેવા રંગોત્સવ રાસોત્સવ બોલો, અને કેવા કેવા મોટા મોટા ધામાધિપતિઓને ઈશ્વરોને બધાને આમંત્રણ આપીને તેડાવ્યા, બધા આવ્યા અને આનંદ ઉત્સવ થયો, પ્રતિષ્ઠામાં બધા જોડાણા, અને ભગવાન રાસોત્સવ કરે ત્યારે બધા આવતા ભેળા રાસ લેતા. આપણે કોઈ ન ઓળખીએ, સર્વોપરીનું સર્વોપરી ભણું તો ભાઈ સમજાય, અને સમજાય બાકીની ભેંસ પાણીમાં જાય, ન સમજાય તો કેમ કરવું? એક બેઠક નાથ તમારી, તમે માત્ર એક અક્ષરધામમાં સદાને માટે દિવ્ય રૂપે રહો છો, અને ત્યાં રહ્યા થકાદ અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જેને જેવું રૂપ દેખાડ્યું જોઈએ ત્યાં તેને તેવું રૂપ દેખાડો છો, અને એક રૂપે અક્ષરધામમાં દ્વિભુજ દ્વિચરણવાળા રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જેવા અષ્ટભુજ ચતુર્ભુજ કે જેવું રૂપ દેખાડવું જોઈએ એવા અનંત રૂપે તમે ભાસો છો, એવા તમે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છો. એક દેશી થકા સર્વદેશી, સર્વદેશી થકા એક દેશી, અન્વય થકા વ્યતિરેક ને વ્યતિરેક થકા અન્વય. સગુણ નિર્ગુણ છે ઐશ્વર્ય તમારું, સર્વ અવતારના અવતારી એવું અલૌકિક મૂર્તિ સ્વરૂપ તમારું. પર્વતભાઈને જરાક સંકલ્પ થયો, નરસિંહ ભગવાન કેવા હશે? તા તો એક એક પછી ચોવીસે અવતાર પ્રગટ પુરુષોત્તમમાંથી નીકળ્યા ને પાછા લીન થયા. પર્વતભાઈ તો આશ્ચર્યચકિત થઈ ગયા. એક તેજ સમૂહ અતિ ભારી રે, એ અક્ષરધામ. અધો ઉર્ધ્વ મધ્ય દિશી ચારી રે, દસે દિશામાં અધો અધો પ્રમાણે રહી. અવિતર્ક અતિ અપ્રમાણ રે, તર્કમાં નો આવે પ્રમાણમાં નો આવે. એ તેજ સમૂહ સુજાણ, ઈ જ અક્ષરધામ. તે તેજમાં એક છબી ધામ રે, દિવ્યરત્ન મંડપ અભિરામ રે. ત્યાં એક દિવ્ય મંડપ સિંહાસન છે, તેમાં દિવ્ય પલંગ છબી ન્યારી રે, નિજ જન લોચન અઘારી રે. એ પલંગમાં એ સિંહાસનમાં તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બિરાજો છો. આના માટે આપણે આંટો મારવા જવું પડશે. ગઢડા મધ્યના 42માં વચનામૃત મહારાજે કહ્યું, અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે. કેમ છે? ભલા સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ભગવાનની મૂર્તિ તો 3.5 હાથની હોય છે, અને શાસ્ત્રોમાં તો એમ કહ્યું છે કે ભગવાનને એક રૂમાડામાં કોટાન કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે, તે આવડી મૂર્તિમાં એવડા મોટા બ્રહ્માંડ એક રૂમાડામાં પાછા લુંબો ચુંબો કરોડો કેવી રીતે ઉડે? ત્યારે મહારાજે કહ્યું કે સ્વામી, વાત એમ છે, બ્રહ્માંડો તો બધા ભગવાનના અક્ષરધામમાં ઉડે છે, પણ કહેવાય મૂર્તિમાં. કેમ? જે મૂર્તિને લઈને અક્ષરધામ છે, ને અક્ષરધામને લઈને બધા બ્રહ્માંડો છે, ને અક્ષરધામ તો અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત છે, અપરંપાર છે, એની કોઈ સીમા નથી. એમાં હાવ ઝીણા ઝીણા મસરિયા છીએ, ઝીણા બ્રહ્માંડો બધા અષ્ટાવરણે યુક્ત મોટા હોવા છતાંય ઉડે. લ્યો આવું છે મૂળ વાત. આમ છે વાલા ભક્તો, એવું મોટું અક્ષરધામ છે, અને એની એક્ઝેટ વચ્ચે એક અદ્ભુત દિવ્ય મોટા સિંહાસનમાં પુરુષોત્તમ નારાયણ ઉભા છે, બેઠા છે, કે તેજમાં હરે ફરે છે. અલૌકિક મૂર્તિ છે, આ પરમ સત્ય છે. મહારાજે મધ્યના 13માં વટનામંદમાં કહ્યું કે અમારા હૃદયને વિશે અધો અધો પ્રાણે એક તેજનો સમૂહ દેખાય છે, એમાં એક મૂર્તિ દેખાય છે, એ હરે છે, ફરે છે, બોલે છે, બેસે છે, એવું દેખાય છે. તમે પણ બધા ત્યાં બેઠા છો, હું પણ ત્યાં બેઠો છું. આ ગઢડું આ વાંસરી કાંઈ દેખાતું નથી, અને જો તમને મનાય તો એ તેજને મધ્ય જે મૂર્તિ કીધી તે આ મહારાજ જ છે એમ માનજો, અને એમ ન મનાય તો એ તેજમાં મૂર્તિ છે અને મહારાજ દેખે છે એટલું માનશો તો પણ તમારે મારે વિશે હેત રહે, એનાથી તમારું કલ્યાણ થાય. એ વાત છે. એવો જે તેજો મય અક્ષરધામ, એ અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે. તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગ્ય કરીને દસે દિશાઓ કલ્પાય. શું થાય? કેટલી દિશા? 10. સમજ્યા? 10 દિશા. આપણે 4 દિશા જાણીએ, પછી બીજી 4 ખૂણાની દિશા જાણીએ, અને પછી ઉપર અને નીચે, એમ કરીને 10 દિશાઓ છે. એ દસે દિશાઓ સૂર્ય માથે આવે ત્યારે સૂર્યના રથમાં બેઠા હોય અને બધી કોર કલ્પાય તેમ અક્ષરધામ છે. અર્થાત
અક્ષરધામમાં જ્યાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે એ જ અક્ષરધામનું કેન્દ્રબિંદુ છે. એક્ઝેક્ટલી જ્યાં મૂર્તિ છે તે જ અક્ષરધામનું મધ્ય છે. મૂર્તિની દસેય દિશાઓમાં અપરંપાર તેજ છે, એ અક્ષરધામ છે. અને એ તેજમાં દસેય દિશાઓમાં અનંત બ્રહ્માંડ ઉડતા ફરે છે. આવું છે જો તે અક્ષરધામ છે ને તે અક્ષરધામને ઉપર હેઠે ને ચારે પડખે સર્વ દિશામાં બ્રહ્માંડની કોટીઓ છે. લુંબા ઝુંબા બ્રહ્માંડોના સમૂહો ઉડે છે. અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિશે સદાય બિરાજમાન છે. મહારાજની મૂર્તિ છે ત્યાંથી તો કોટાન કોટી યોજન બ્રહ્માંડો દૂર છે. ત્યાં ભગવાન બેઠા છે તે સત્ય સંકલ્પ છે. અને અક્ષરધામને વિશે રહ્યા થકા જ જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશ્યા જોઈએ તેવા તેવા રૂપને પ્રકાશે છે. જોયું તમે, સાંભળ્યું બ્રહ્માંડો કેટલા? બધા બ્રહ્માંડમાં જ્યાં જેટલા રૂપો દેખાડવા જોઈએ ત્યાં તેવા રૂપો એ કાળે દેખાડી શકે છે. અને એ પણ ધામમાં રહ્યા થકા જ, બેઠા થકા જ એ જ દિવ્ય મૂર્તિ એવી રીતે અનેક જગ્યાએ અનેક રૂપે દેખાય છે. એ જ મૂર્તિ માટે એમ ભગવાનને વ્યાપક કહ્યા છે. પણ આકાશની પેઠે અરૂપપણે પરમેશ્વરને વ્યાપક કહ્યા નથી. એમ ભગવાન જીવાત્માને વિશે બધાને વિશે તેજ રૂપે અંતર્યામી રૂપે રહ્યા છે. પણ એમ ધામમાં રહ્યા થકા એ જ ભગવાન સમજ્યા રહ્યા છે તો મૂર્તિ માન જ. આ વાત બધી આપણે સમજી ગયા છીએ, થોડી થોડી અત્યારે યાદ કરું છું. ભાઈ જ્યાં જેટલા રૂપે થવું હોય તેટલા રૂપે થાય છે અને બધા રૂપને દેખાડે છે, પણ મૂળ ભગવાન એક રૂપે જ રહે છે. ભગવાનને અનંત રૂપ નથી, અનંત રૂપ દેખાડે છે. ભગવાન સદૈવ એક મૂર્તિ જ છે અને એક સ્થાનમાં જ રહે છે. એક સ્થાનમાં રહ્યા થકા અનંત સ્થાનમાં દેખાય છે અને એક રૂપ હોવા છતાં અનંત રૂપે દેખાય છે. આ એમની યોગ કળા છે. અતર્ક ઐશ્વર્ય છે, અચરજકારી છે, ના સમજાય એવું છે, એવા જ ભગવાન છે. આ વાતને લઢી લઢી એવો મહારાજનો મહિમા જોવા આપણે પાકો કરી નાખીએ ને આનંદનો કોઈ પાર નહોવે. એક હોવા છતાં અનેક રૂપે એ થાય છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને રાસક્રીડા કરી ત્યારે પોતે એક હતા અને જેટલી ગોપાંગનાઓ હતી એટલા રૂપે થયા, બોલો. અને વચ્ચે પાછા શ્યામા સાથે શ્યામ એકલા હતા. તેમ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા ત્યાં જ એક રૂપે એક જગ્યાએ રહ્યા થકા પ્રકાશે છે. અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે. અને જ્યાં એ પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. આ વાત દિમાગ મેં છે ને સમજવા જેવી વાત. એટલે ઘરે જવું ગમતું નથી. ઘરે કોણ આ સમજાવવાનું, બોલો. હા, અહીં તો આ શિબિરમાં ભગવાનના વચનામૃતો વંચાય છે ને આપણને આ બધી વાત સમજાય છે. વાલા ભક્તો, હજી થોડું અક્ષરધામને વધારે સમજવું છે. પ્રથમના 12મા વચનામૃતમાં આપણે જરા એન્ટ્રી કરવી પડશે. ચાલો સાંભળો. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું છે, હે મહારાજ એ ભગવાનનું ધામ કેવું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તે ભગવાનનું ધામ તો સનાતન છે. કેવું છે? સનાતનનો અર્થ થાય આદિ અનાદિનું. ક્યારથી છે એની કોઈને ખબર જ નથી અને ક્યાં સુધી રહેશે એની કોઈને ખબર જ નથી. કહેતા પહેલેથી 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 છે ને છેલ્લેથી છેલ્લે છે છેલ્લેથી છેલ્લે છે કાયમ રહેવાનું છે. ટૂંકમાં એને કહેવાય સનાતન. ભગવાનનું ધામ સનાતન છે, ભગવાન સનાતન છે, આપણા આત્મા સનાતન છે. આ બધા આદિ અનાદિના. અહીંયા ભગવાનની વાત છે તો એને માટે મહારાજ બોલે છે કે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે,
સચ્ચિદાનંદ છે, અનંત છે, જોયું, સનાતન છે, નિત્ય નિત્ય છે, અપ્રાકૃત, માયિક નથી, અમાયિક છે, સચ્ચિત અને આનંદરૂપ છે. સત કહેતા કાયમને માટે રહેનારું, ચિત્ત કહેતા ચેતન અને આનંદરૂપ છે, એને કહેવાય સચ્ચિદાનંદ, અનંત છે. વાલા ભક્તો, મુક્તો એનો અંત નથી, અખંડ છે, એમાંથી ક્યારેય ખંડ ટુકડા થતા નથી. લ્યો, એને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જેમ પર્વત વૃક્ષાદિક સહિત અને મનુષ્ય પશુ પક્ષ્યાદિકની જે આકૃતિઓ તેણે સહિત ઓલમ સોલ, એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય, શેની હોય, ટોટલી બધું કાચનું, ચમકદાર કાચ. અને આકાશને વિશે જે સમગ્ર તારા છે ને, એ બધા સૂર્ય હોય, અને પૃથ્વી બધી આખી કાચની હોય. પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે. લ્યો, કેવી શોભા આવે બોલો, કેવું ધામ છે. જવું છે ને આપણે ત્યાં, આપણે ત્યાં રહેવું છે. આય ઘણું રહ્યા હવે, આવા ધામમાં રહેવા ક્યાંથી મળે, ભગવાનની સેવા ક્યાંથી મળે. માટે ધામમાં રહેવાય એવા અહીંયા આપણે પાત્ર થવું, ભગવાનને ગમે એવા થવું, અપલખણ બધા છોડી દેવા, વ્યસનો પાપ ઊંધાય આડોડાય અડબંગાય છોડવી પડશે. સંપૂર્ણ ભગવાનના ભક્ત સાધુતા યુક્ત આપણે થવું પડશે. એવું ધામ છે ભાઈ ભાઈ. પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાય યુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ, તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે. સમાધિ થાય ને તેને આ ધામ દેખાય. અને ભગવાનના ભક્ત એવા ધામને દેહ મૂક્યા પછી પામે છે, ત્યાં જામે છે. એવો જે એ તેજોમય જે ભગવાનનું ધામ, તેને ભગવાનના ભક્ત પામે, બીજા કોઈ પામતા નથી. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 12મું ધ્યેય. કેવું અદ્ભુત ધામ. ન તદ ભાષય તે સૂર્યો, ન શશાંકો, ન પાવક, યદ ગત્વા ન નિવર્તંતે તદ ધામ પરમં મમ. ત્યાં ગયા પછી ક્યારેય ત્યાંથી પડવાનું થતું નથી. પડવાના હોય આ જ પડ્યા રે, અને ત્યાં પોગી જાય પછી ક્યારેય પડતા નથી. જે હ ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે. જે હ ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે. સર્વે પર છે સુખની થાળી, કેવું કહીએ તેને કથી રે. સર્વે પર છે સુખની થાળી, કેવું કહીએ તેને કથી રે. અનંત મુક્ત જ્યાં આનંદે ભર્યા રહે છે પ્રભુની પાસે રે. અનંત મુક્ત જ્યાં આનંદે ભર્યા રહે છે પ્રભુજીની પાસે રે. સુખ સુખ જ્યાં સુખના દરિયા ત્યાં વસી રહ્યા વાસ રે. સુખ સુખ જ્યાં સુખના દરિયા ત્યાં વસી રહ્યા વાસ રે. તેજ તેજ જ્યાં તેજ અંબાર તેજો મયા તન તેના રે. તેજ તેજ જ્યાં તેજ અંબાર તેજો મયા તન તેના રે. તેજોમય જ્યાં સર્વે આકાર શું કહીએ મુખ એના રે. તેજોમય જ્યાં સર્વે આકાર શું કહીએ સુખ એના રે. તેજોમય તેજ 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 ભાર સર્વે આકાર શું કહીએ સુખ એના રે. અરે તેજોમય જ્યાં સર્વે આકાર શું કહીએ સુખ એના રે. તે તેજ મધ્ય સિંહાસન શોભે ત્યાં બેઠા બહુ નામી રે. તેજ મધ્ય સિંહાસન શોભે ત્યાં બેઠા બહુ નામી રે. નિષ્કુળાનંદ કહે મન લોભે પૂર્ણ પુરુષોત્તમ પામી રે. નિષ્કુળાનંદ જાવું છે ને ધામમાં. પૂર્ણ પુરુષોત્તમને પામવું છે કે નહીં?
કે માયાના મોહમાં ને આ સંસારના સુખમાં પડ્યા રહેવું છે. અમારા ભા ભાવને કોઈને અહીં રહેવું જ નથી. તમે બહુ આગ્રહ કરશો તો આમ તો આંટો મારવા ઘરે આવશે, પણ ઘરે બાંધી રાખશો તો રહેશે નહીં. કરજો અકતરો, એક થાંભલે બાંધી રાખજો, જોવો રહેતો. એક દિન બે દી બાંધો, તરત કહે છે છૂટો કરે મારે જવું જ કુંડળ. હા બાંધો, ખબર પડે રેત કહેજો. કેમ છે ભાઈ? પૂર્ણ પુરુષોત્તમને પામવાનો જેને દિલમાં રંગ ચડી ગયો છે એને હવે માયાનો રંગ ચડે નહીં. દાદા ખાચરને મહારાજે સમાધિમાં ધામ બતાડ્યું હતું, તમને ખબર છે? જો હમળાવું, એક સમયે મહારાજ દરબારમાંથી મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી સહિત રાધા વાવે પધાર્યા. એ રાધા વાવથી ઉગમની તરફ ધોરિયાને કાંઠે એક આંબા તળે મંચ ઉપર આસન નાખીને બિરાજમાન થયા, ને ઘડીક એક થયા આમ બેઠા ત્યાં. પછી સચ્ચિદાનંદ સ્વામી ચાર કાચી કેરી લાવ્યા, તે મહારાજ આગળ ધર્યું. ત્યારે મહારાજે કહ્યું છે કેરીને ધોઈને સુધારો. પછી સ્વામીએ તે કેરી ધોઈને સુધારી અને માલી પર મીઠું નાખી, પાણીની ખટાઈ કાઢી નાખી, નીચોવીને પછી મહારાજ આગળ ધરી. ત્યારે મહારાજે કહ્યું છે આમાં ગળપણ હોય તો ઠીક. પછી ત્યાંથી ગળપણ લેવા સારું માણસ મોકલ્યું દરબારગઢમાં. પછી દરબારમાંથી ગળપણ લઈને તે માણસ આવ્યું એટલે તે સુધારેલ કેરીમાં ગોળ મેળવી અને લગારે કામ ગોળ્યું અને પછી મહારાજને આપ્યું. એટલે મહારાજ જમ્યા, જમીન બોલ્યા છે આ તો દાદો ખાચર જમે એવો મુરબ્બો છે ભાઈ. એમ કહીને દાદા ખાચરને બોલાવ્યા, તે માણસ પાછું તેડવાઈ ગયું. તેથી દાદા ખાચર વળી ત્યાં હાજર નહોતા રાધાબાઉ પાસે. અને દાદા ખાચરને ખબર પડી મહારાજ બોલાવે છે. ઉતાવળા ઉતાવળા દાદા ખાચર આવ્યા ત્યારે મહારાજ કહે આ તમારા જમવા જેવો છે મુરબ્બો કેરીનો. ત્યારે દાદા ખાચરે કહ્યું છે હા મહારાજ, મારે ખટાઈ ઉપર રુચિ ખરી, હો મહારાજ મન ખાટું ભાવે, કહેશ લાવો. ત્યારે મહારાજ જમતા જાય ને દાદા ખાચરને જમાડતા જાય, મહારાજ જમતા જાય ને દાદા ખાચરને જમાડતા જાય. તે ચાર કેરીનો મુરબ્બો એ રીતે ભગતને ભગવાન બે ખાઈ ગયા. જમીન જરા થોડી વાર પછી મહારાજને જમવાનો થાળ આવ્યો, તે મહારાજ જમવા બિરાઈ ગયા. અને જમતા જમતા દાદા ખાચરને પાછા જમાડ્યા પાસે બિહાડીને, ને મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને, ચૈતન્યાનંદ સ્વામી, એ બધાને પણ ભગવાન સ્વામિનારાયણ વારા ફરતી પ્રસાદી આપતા જાય ને, જમતા જાય ને, રાજી કરતા જાય ને, વાતું કરતા જાય ને, પાણી પીતા જાય ને, ઓટકાર ખાતા જાય ને, પેટ ઉપર હાથ ફેરવતા જાય ને, હસતા જાય ને, મજા કરતા જાય છે. આવી તો પુરુષોત્તમ નારાયણની જમણ લીલા ભાઈ, જમણ લીલા. જમીને ચળો કરીને, કોગળા કરીને પછી મહારાજ મુખવા જમ્યા. તે પછી મંચ ઉપર એક ઘડી બિરાજ્યા. તે સમયે થોડા માણસને લીધે મહારાજને બહુ સુખ આવ્યું. આજ અપની એ સભા મેં શ્રી કુંડલ ધામ આયોજિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 31 મેં બડે હિન્દુત્વવાદી સુધીરજી ચૌધરી પધાર રહે હૈ, જિસકા મેં સ્વાગત કરતા હું. આઈએ સુધીરજી, આઈએ. પ્યારે ભક્તગણ, જોરદાર તાલી સે સુધીરજી કા અભિવાદન કીજીએ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય, ઘનશ્યામ મહારાજ કી જય, રાધા કૃષ્ણ દેવ કી જય. પ્રસ્તુત કથા મેં હમ આગે બઢતે હૈ વાલા ભક્તો. પછી મંચ ઉપર એક ઘડી ભગવાન સ્વામિનારાયણ બિરાજ્યા અને તે સમયે થોડા માણસને લીધે બહુ ગર્દી નહીં, ભીડ નહીં, શાંતિને વગડો એટલે મહારાજને બહુ સુખ આવ્યું. સાંભળજો, મહારાજને બહુ મજા આવી. બહુ ભીડામાં છે ને હંમેશા મહારાજને નહોતું ફાવતું. વનમાં એકલા રહેલા ને ત્યારથી એકલું ધ્યાન કરેલું, એકલું ભગવાનનું સુખ મૂર્તિમાં જોડાઈને ભોગવેલું નદી કિનારે, પહાડમાં, વનમાં. અને ત્યારથી એવું અંગ પડી ગયેલું મહારાજને ધ્યાન ભજનનું, એકાંતમાં વનમાં ફરવાનું. આજ મહારાજને બહુ મજા આવી. આવું એકાંત મળી જાય, એકલા બેહવાનું મળે,
એટલે એવા એકાંતનો કાંઈક આપણને સ્વાદ આવે એટલા માટે તો ઔષધ બાગમાં આપણે થોડુંક એવું એકાંત સેવવાનું ગોઠવું કે ન ગોઠવું. ગયાતા કે નહોતા ગયા? કોણ કોણ ગયાતા? ક્યા બાત હૈ, શાબાશ શિબિરાર્થીઓ કો. અને પછી ભગવાન સ્વામિનારાયણ ત્યાં મંચ ઉપર જ પહોંચી ગયા. તે સમયે દાદો ખાચર મહારાજના ચરણ દાપતા હતા. તે મહારાજને નિદ્રા આવી ગઈ અને ભગત દાદા ખાચર પણ માથું નિંદ્રાને લઈને નમી ગયું અને ત્યાં ત્યાં મહારાજના ચરણારવિંદર પાસે પહોંચી ગયા. મહારાજના ચરણારવિંદર દાદા ખાચરનું માથું અડી ગયું એટલે દાદા ખાચરને નિદ્રામાં પ્રકાશ દેખાણો. કેવા હશે એ ચરણારવિંદ? ત્યાં માથું અડી ગયું ઊંઘમાં દાદાનું અને હૃદયમાં પ્રકાશ પ્રકાશ દેખાણો. તે પ્રકાશમાં ચાર સ્તંભ દેખાણા. તે સ્તંભ બહુ શોભાયમાન ને તેજોમય દેખાણા. દિવ્ય તથા રત્ન જડિત મણિમય એવા તે સ્તંભ વચ્ચે એક એવું મોટું જબરજસ્ત સિંહાસન દેખાણું, જેની ઉપમા પણ ન દેવાય, વર્ણન પણ ન કરી શકાય એવું સુખમય અતિ દિવ્ય સિંહાસન દેખાણું. અને તે સિંહાસન ઉપર સુંદર રૂપાળું મખમલનું ગાટલું, તે ઉપર મહારાજ દિવ્ય મૂર્તિ બિરાજમાન દેખાણા ને બહુ શોભા ને એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યનું તેજ શીતલતા અને સુગંધી પણ યુક્ત મહારાજના દર્શન થયા. ને તે ભેળા અનંત અક્ષર મુક્ત તે ઘણી શોભાએ યુક્ત દેખાણા. ને તે ભેળા બાહ્યો પણ બહુ રૂપે યુક્ત દેખાણા. તેમાં કોઈ ચતુર્ભુજ ને કોઈ અષ્ટભુજ ને કોઈ સહસ્ત્રભુજ રૂપે દેખાણા. ને એક આંબો પણ સારી શાખાએ યુક્ત ને શોભાયમાન કેરીએ યુક્ત મહાસુગંધિમાન દેખાણો. પેલી કેરીઓનો મુરંબો ખાધેલો ને એ રીતે સર્વે સહિત મહારાજની મૂર્તિ દેખાણી, જેથી દાદા ખાતરને બહુ સુખ આવ્યું સાહેબ, બહુ સુખ આવ્યું. પછી જ્યારે અંતર્વર્તી થઈ ત્યારે ફક્ત મહારાજની મૂર્તિ દેખાણી. હવે આંબો બાંબો કેરિયું બેર્યું બંધ થઈ ગયું, એકલી મૂર્તિ દેખાય છે અને એકલો મહારાજનો આનંદ આવ્યો, આનંદ આવ્યો, આનંદ આવ્યો. ઓહો વાત કરું, એવું બે ઘડી દિવસ રહ્યો ત્યાં સુધી દાદા ખાતરને દેખાણું. પછી મહારાજ પડ્યા હતા તે જાગીને કોગળો કર્યો ને પછી જલપાન કર્યું ને પછી દાદા ખાતરને જગાડ્યા, ઊઠ ભગત. ત્યારે દાદા ખાચર ઉઠ્યા. મહારાજે દાદા ખાચરને પૂછ્યું કે દાદા તમને કાંઈ દેખાણું? ત્યારે તેમણે કહ્યું જે હા મહારાજ. પછી દાદા ખાચરે જે આગળ લખ્યું છે તે સર્વ એને જે જે દેખવામાં આવ્યું હતું એની વાત મહારાજને કહી દેખાડી. એટલે મહારાજે કહ્યું જે સાંભળો દાદા ખાચર, મારો જન્મ છે ત્યાં તમારો જન્મ છે અને અમે છીએ ત્યાં તમે છો. બહુ જોરદાર શબ્દો છે. મારો જન્મ છે ત્યાં તમારો જન્મ છે, અમે છીએ ત્યાં તમે છો. જેમ તમને અક્ષરધામને વિશે અમે દેખાણા તેમ તમે પણ ત્યાં છો કે છો જોયો. અને અમે અહીંયા છીએ તો તમે પણ અહીં છો. આવી રીતે તમે સમજતા નથી એટલા સારું આ કહી એ વાત તમને દેખાડી અમે. માટે ધ્યાન રાખજો, આમ સમજજો. ત્યારે દાદા ખાચરે હાથ જોડીને કહ્યું જે મહારાજ તમે કહ્યું તેમ નથી સમજાતું, હવે આજથી હું એ રીતે સમજીશ. મહારાજની લીલામાં સત્ય એવી મી વાત આ થઈ સાહેબ. આવી અદ્ભુત અદ્ભુત વાતો આપણને મળી છે. એક તેજ સમૂહ અતિ ભારી રે સહજાનંદ સ્વામી, એક તેજ સમૂહ અતિ ભારી રે સહજાનંદ સ્વામી, અધો ઉર્ધ્વ મધ્ય દિશિ ચારી રે સહજાનંદ સ્વામી, અધો ઉર્ધ્વ મધ્ય દિશિ ચારી રે સહજાનંદ સ્વામી, અતિ ધર્ક અવિતર્ક અતિ અપ્રમાણ રે સહજાનંદ સ્વામી, અવિતર્ક અતિ અપ્રમાણ રે સહજાનંદ સ્વામી, એ તેજ સમૂહ સુજાન રે સહજાનંદ સ્વામી, એ તેજ સમૂહ સુજાન રે સહજાનંદ સ્વામી. હો તે તેજમાં એક છબી મરે સહજાનંદ સ્વામી, એ તેજમાં એક છબિ ધામરે સહજાનંદ સ્વામી, દેવરત્ન મંડપ અભિરામ રે સહજાનંદ સ્વામી, દેવરત્ન મંડપ અભિરામ રે સહજાનંદ સ્વામી, તેમાં દિવ્ય પલંગ છબી ન્યારી રે સહજાનંદ સ્વામી, તેમાં દિવ્ય પલંગ છબી જન લોચન અઘારી રે સહજાનંદ સ્વામી, જન લોચન અઘારી રે સહજાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી.
અદ્ભુત આ વાત છે. ભગવાને મધ્યના તીર્મામાં કહ્યું, તે આજે એમ મને વર્તે છે એનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછળ વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે, અને તે હૃદય આકાશને વિશે અતિશય અતિશય તે દેખાય છે. જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું એકલું તેજ 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 વ્યાપી રહ્યું છે, અને એ તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. કેટલી? એક, બે નહીં, ત્યાં ચાર ચરણની ઉપાસના નથી આપણે. તે અતિ પ્રકાશમય છે તે મૂર્તિ. તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે, અને તે મૂર્તિને બે ચરણ છે, અને અતિશય મનોહર છે, પણ ચાર ભુજ કે અષ્ટ ભુજ સહસ્ત્ર ભુજ એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે અને કિશોર વયની છે. તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે, ક્યારેક બેઠી દેખાય છે, ક્યારેક ઘરતી ફરતી દેખાય છે, અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વ મુક્તો છે, તે બધા મુક્તો એક નજરે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણે પણ દેખીએ છીએ, સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા, અને માતાના ઉદરમાં હતા, ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા, અને ગર્ભમાં આવ્યા પહેલાં પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા તકા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. પણ આ ગઢડું શહેર કે આ વાંશ્રીએ કાંઈ દેખાતું નથી, અને જ્યારે એ સ્વરૂપ જેને જાણવામાં આવે આમાંથી કોઈને, તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ લેશ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. જ્યારે એ ઓળખાઈ જાય ને મૂર્તિ, ત્યારે દેખવા માત્ર તે ન થાય, જેમ જેમ ઓળખાય તો નિર્વાસનિકપણું પ્રાપ્ત થાય. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, એને જ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજ જ જીતાઈ જાય, બધા દોષો વાસના પડી જાય. અને એ જે એકરસ તેજ, તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ, અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ. જો આપણે માત્ર આપણને આત્મા માનીએ તો એ ભગવાન અંતર્યામીપણે આપણામાં આત્માના તત્વ તરીકે બિરાજમાન રહે, અને જો આપણે આપણને બ્રહ્મ માનીએ તો એ પુરુષોત્તમ પરબ્રહ્મપણાનો રોલ ભજવે, અને જો આપણે આપણને ધામ માનીએ તો એ પુરુષોત્તમ ભગવાન ધામી થઈને આપણામાં પરિપૂર્ણ સુખ દેવા બિરાજમાન થાય એવા અવિ તરીકે એ ભગવાન છે. વાલા ભક્તો, આવી બધી વાતો પરમાત્માના સ્વરૂપને સમજવાની છે, એને ભાવથી આપણે સમજશું અને ભગવાનના સ્વરૂપમાં જોડાશું. આજે અહીંયા હું આ મારી કથા પૂર્ણ કરું છું. વાલા ભક્તો, 8-8 દિવસ સુધી આપણે કુંડળધામમાં સ્વામિનારાયણ ભગવાનની આ શિબિરમાં ખૂબ ખૂબ ભજન કર્યું, ધ્યાન કર્યું, મંત્ર જપ કર્યા, અને આ દિવાળીની રજાઓ છુટ્ટીઓનો બહુ સારી રીતે ઉપયોગ કર્યો. રખડવું ફરવું, રજોગુણી થઈ જવું, કામી કૃતિ લોભી થવું, મોજ શોખ કરી અને પોતે ખોટા ખર્ચા કરીને અહંકાર વધારવો, આસક્તિ વધારવી, એને બદલે અહીંયા રહ્યા રહ્યા આપણે આપણા આત્માને શુદ્ધ કર્યો અને ભગવાનમાં પ્રેમ કર્યો, બહુ મોટી કમાણી કરી છે. 12 મહિના સુધી આ બધું યાદ રાખજો, ભગવાન સંભાળજો, રોજ સવારની કથા સાંભળજો જ. આવતી શિબિરમાં આવવું હોય તો બધાને સાંભળવાનો નિયમ આપજો. એટલું કહીને મારી કથાને અહીં વિરામ કરીશ. આપણે આ કથા પુષ્પ ભગવાનના ચરણે ચડાવી દઈએ. સૌ મારી સાથે ગાજો. કાયેલ વાચા મનસે ઇન્દ્રિયે વા ભક્તો, પ્રેમાનંદ સ્વામીના કરેલા કરું પ્રથમ પ્રણામ એ પદ ઉપર આપણે વ્યાખ્યાન કરતા, ગઈ 30મી શિબિરમાં આપણે 6 કડી સુધી વ્યાખ્યા કરી, પછી આ શિબિરમાં પાછી આપણે 5 કડી, કુલ 11મી કડીએ આવીને ઊભા છીએ. આજ 29 ઓક્ટોબર 2022 છે. આ સ્વામિનારાયણ સત્સંગ શિબિર 31મી આપણે આજ બપોરે અહીંયા વિરામ કરીએ છીએ. એની સાથે સાથે આ કથાને પણ અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. આગળની કથા આગળ જ્યારે થાય ત્યારે વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણને વંદન કરીએ અને ખૂબ ભાવથી પ્રાર્થના કરીએ કે મહારાજ
સદા સાથે રહેજો, અમને તમારા મય રાખજો, એટલું કહીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.